બીજા લોકોની વાત ઉપર ધ્યાન દેવા કરતા મેં મારી લીટી લાંબી કરવાની અંદર વધારે ધ્યાન આપ્યું. ત્યારે આ સિટી ની અંદર હું આવ્યો ત્યારે મારી પાસે એક નાનકડું બાઇક હતું. મેં જ્યારે મારા ધંધાની શરૂઆત કરી ત્યારે મારી પાછળ કોઈ એવી વ્યક્તિ નહોતી કે જે મને ગાઈડ કરે, જે મને આ વેપાર શીખડાવે, મને આ કોઈ વેપાર સમજાવે. ઘણા બધા લોકોએ આપને સારું સમજાવ્યું, ઘણા બધા લોકોએ આપને એવું કહ્યું કે આ વેપાર ન કરાય, આ વેપારની અંદર આવું હોય, આ વેપારની અંદર તેવું હોય. અમારી એક પદ્ધતિ છે જે એકદમ પ્રેક્ટિકલ વેમાં, સચોટ વેમાં એમને ઇમ્પોર્ટ એક્સપોર્ટ ધંધાની બધી જ માહિતી. અમે એક નવી વિડીયો સિરીઝ લોન્ચ કરવાના છીએ, જે વિડીયો સિરીઝનું નામ છે આત્મનિર્ભર ભારત વિડીયો સિરીઝ. સાગરભાઈ, જ્યારે આપણે અગાઉ વાત કરી કે બિઝનેસની જ્યારે શરૂઆત થઈ ત્યારે ઘણો સંઘર્ષ, ઘણા લોકોના મેણાટોણા સાંભળવાનો પણ એક અનુભવ થયેલો. લોકોને વિશ્વાસ નહોતો કે આટલી નાની ઉંમરમાં આટલો મોટો બિઝનેસ ને રિસ્ક લેવા જઈ રહ્યો છે એક યુવક. ત્યારે તમારા મમ્મી પપ્પાને પણ ઘણા લોકોએ સમાજમાં સંભળાવ્યું હશે, તમને પણ કીધું હશે, તો અને આજે સફળતા પછીનો સમય કેવો અનુભવ રહ્યો અને કેવું લોકો કહેતા અને આજે એ લોકોનું દ્રષ્ટિકોણમાં શું પરિવર્તન છે? જો હું છે ને જયરાજભાઈ મારા સંઘર્ષની વાત કરું તો મારા સંઘર્ષના સમયની અંદર, મારા નહીં ઇવન કોઈ પણના સંઘર્ષના સમયની અંદર, સોસાયટી, સમાજ એ કંઈક ને કંઈક એનું અનુદાન આપતી જ હોય છે, પછી એ સારા અર્થમાં કહીએ કે ખરાબ અર્થમાં કહીએ. પણ મારા જીવનમાં પણ મેં ઘણું બધું સાંભળવાનું, ન સાંભળવાનું બધું મેં સાંભળ્યું. પણ એ જે સમય હતો એ સમયની અંદર મેં બીજા લોકોની વાત ઉપર ધ્યાન દેવા કરતા મેં મારી લીટી લાંબી કરવાની અંદર વધારે ધ્યાન આપ્યું. બહુ સારી. અને એ લીટી આજે ક્યાં છે હાલ તમે સાંભળી રહ્યા છો, તમે જોઈ રહ્યા છો. આજે આપણે સાગરભાઈની સાથે છીએ, એમના ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસની આપણે વાત કરી, એમની શરૂઆત અમદાવાદ શહેરની અંદર. અત્યારે સાગરભાઈની સાથે આપણે એમની લક્ઝુરિયસ કારની અંદર બેઠા છીએ. અને સાગરભાઈ, કેવું લાગે છે અમદાવાદના આ રસ્તાઓ ઉપર આ શહેરમાં થયેલી શરૂઆત, એ સંઘર્ષ અને આજે આ લક્ઝુરિયસ કારની અંદર આપણે બેઠા છીએ, કેવો અનુભવ? અનુભવ તો જો જયરાજભાઈ વાત કરીએ તો હાલનો અનુભવ તો આપણે ખૂબ સુખદ જ કે, પણ મેં જ્યારે આ શહેરની અંદર 2009ની સાલમાં જ્યારે હું આ શહેરની અંદર આવ્યો, મારા ભણતરના કાર્યકાળની અંદર મેં મારું MBA અમદાવાદથી કર્યું, અને જ્યારે આ સિટીની અંદર હું આવ્યો ત્યારે મારી પાસે એક નાનકડું બાઇક હતું, જે આજના દિવસે પણ હજી મેં મારી પાસે સાચવીને રાખ્યું છે, જે મારી એક યાદી છે મારા કોલેજ કાળની. પણ એ સમયની અંદર આ સિટી, આ શહેરના જ્યાં રસ્તા ઉપરથી આપણે અત્યારે હાલ ચાલી રહ્યા છીએ, આ બધા જ રસ્તા ઉપર મારી કંઈક ને કંઈક યાદો, મારી કંઈક ને કંઈક સંઘર્ષની વાતો જોડાયેલી છે. અને એ જ રસ્તા ઉપરથી આજે આપણે એક સારા એવા માહોલની અંદર જઈ રહ્યા છીએ, તો એ ખૂબ સુખદ હોય મારા માટે. 100%. સાગરભાઈ સાથે આપણે ઓન ફિલ્ડ ગયા, લાઈવ એમના જે કન્ટેનરનું એક્સપોર્ટ થતું હતું એ જોયું, સમજ્યું. અત્યારે સાગરભાઈની ઓફિસની અંદર આપણે બેઠા છીએ અને મારે થોડું વધારે જાણવું છે સાગરભાઈ, કે તમે તમારી સંઘર્ષની સફર વિશે વાત કરી, થોડી વાત કરી, પણ ઇન ડિટેલ જાણવામાં મને રસ છે કે એ સમય કેવો હતો,
સામાજિક રીતે આર્થિક રીતે એ સંઘર્ષનો સમયને શૂન્યમાંથી સર્જન કરવાનું હતું અને અનેક લોકોની નજર તમારા ઉપર હતી અને ત્યારે કઈ રીતનો સમય હતો એવો તમારો કોઈ અનુભવ હોય તો એ શેર કરો અમારા મિત્રો સાથે. જો જયરાજભાઈ, હું મારા સંઘર્ષની વાત કરું તો હું ઘણા બધા ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યો છું કે મેં મારા ધંધાની શરૂઆત બહુ બેઝિકથી કરી હતી, લાઈક મારા ઘરથી કરી હતી. અને જે તે સમયે મને ઇમ્પોર્ટનો આઈ, એક્સપોર્ટનો ઈ, આ બંનેમાંથી એક પણ વસ્તુનો મને નોલેજ નહોતું. અને મેં જ્યારે મારા ધંધાની શરૂઆત કરી ત્યારે મારી પાછળ કોઈ એવી વ્યક્તિ નહોતી કે જે મને ગાઈડ કરે, જે મને આ વેપાર શીખડાવે, મને આ કોઈ વેપાર સમજાવે. એટલે વાસ્તવિકતા એવી હતી, જે મારે સ્વીકારવી પડે એવી હતી, કે જે પણ કરવાનું છે એ મારે ખુદને કરવાનું છે. મારું કાર્ય કોઈ કરવા આવવાનું નથી, હું જ મારા રથનો સારથી છું. આ વસ્તુ મેં જે તે સમયે પારખી લીધી. એટલે મેં મારા ધંધાની શરૂઆત ખૂબ બેઝિકથી કરી, ઓછા ઇન્વેસ્ટમેન્ટથી કરી, અને એવી રીતે કરી કે આપણું કામ આપણાથી થાય, આપણે બીજા ઉપર ડિપેન્ડ નથી રહેવું, એવી રીતે મેં મારા ધંધાની શરૂઆત કરી. શરૂઆતની અંદર ભારતના ખૂણે ખૂણે જવાનું થયું, લોકોને મળવાનું થયું. ઘણા બધા લોકોએ આપને સારું સમજાવ્યું, ઘણા બધા લોકોએ આપને એવું કહ્યું કે આ વેપાર ન કરાય, આ વેપારની અંદર આવું હોય, આ વેપારની અંદર તેવું હોય. એટલે ઓવરઓલ જોવા જઈએ તો વેપાર કરવા માટે જે મને મોટિવેશન જોતું હોય એ મોટિવેશન મને મળ્યું નહીં. અને એક સમય એવો પણ હોય છે બધાના જીવનમાં કે એ સમયની અંદર તમારી સાથે તાલ મિલાવવા માટે ન તમારો સમાજ તમારો સાથ આપતો હોય, તો તમારી આસપાસના લોકો તમારી ફેવરમાં વાત કરતા હોય, અને એની અંદર તમારે મહેનત કરીને આગળ આવવાનું હોય છે, તો ટીકા ટિપ્પણીઓ, પ્રોબ્લેમ્સ, આ બધી જ વસ્તુથી પાસ થઈને હું પણ નીકળ્યો. ભારતના ઘણા બધા સિટીમાં જવાનું થયું, ઘણા બધા વેપારીઓને મળવાનું થયું. મને એગ્રીકલ્ચર એક્સપોર્ટની અંદર વધારે ઇન્ટરેસ્ટ હતો એટલે ઘણા બધા માર્કેટિંગ યાર્ડ પણ વિઝિટ કરવાના થયા. લોકોને મળતો ગયો, એમાંથી હું કંઈક કંઈક બે બે વસ્તુ શીખતો ગયો, અને શીખતા શીખતા મેં મારા વેપારને આગળ લઈ જવા તરફ પૂરા પ્રયાસો કર્યા. એ સંઘર્ષની વાતની અંદર ઘણો બધો પૈસાની જરૂર પણ હતી, પણ આર્થિક સંકટ હોવાના હિસાબે હું કંઈક ને કંઈક મારી જાતને વધારે આગળ લઈ જઈ નહોતો શકતો. ઓછા નોલેજ હોવાને કારણે આ ધંધાની અંદર હું આગળ વધી નહોતો શકતો. પણ મેં તમને કીધું એમ કે હું ક્યારેય ફરિયાદ કરવામાં હું માનતો નથી, હું એના સોલ્યુશન કરવામાં માનું છું. તો મેં મારા બધા જ પ્રશ્નના સોલ્યુશન કર્યા. જે લોકો મારા વિશે જે પણ કંઈ ટીકા ટિપ્પણીઓ કરતા હતા, આજે આટલા વર્ષો પછી એ સંઘર્ષમાંથી બહાર આવીને મેં એક્સપોર્ટ કર્યું, મારું પહેલું એક્સપોર્ટ થયું ને મેં કંપની ખોલી હતી, એમની વચ્ચેનો જે સમય હતો એ 3 વર્ષનો હતો. તે 3 વર્ષના સમયની અંદર એક એક દિવસ, એક એક રાત મારા માટે ખૂબ લાંબી હતી. અને ક્યારેક તો જયરાજભાઈ મેં એ હદે મહેનત કરી હોય કે દિવસે તો માણસ મહેનત કરતો હોય, રાત્રે સપનાની અંદર પણ મને કન્ટેનર આવતા જતા મને દેખાતા, એ હદે ઊંડા ઉતરી ગયા. એટલે ક્યારેક એવું કહેવાય છે કે જો તમે જે પણ કામ મનથી કરો, દાનતથી કરો અને નીતિથી કરો ને, તો કુદરત પણ તમારી સાથે હોય છે. તો મારા ધંધાની અંદર જે મને સંઘર્ષની તમે જે મને વાત પૂછો, તો એ સંઘર્ષની અંદર અમે જ્યારે ફિલ્ડમાં જતા ત્યારે શું જમશું, શું ખાશું, ક્યાં સૂશું એનું પણ અમને ભાન નથી રહેતું, રાઈટ? તો એવા સમયમાંથી નીકળી, પૈસાના પ્રશ્ન હતા, ફાઇનાન્શિયલ ઇસ્યુઝ હતા, એ બધા જ પ્રશ્નમાંથી અમે આગળ વધી, એના સોલ્યુશન કરી, અને આજે તમને ખ્યાલ છે કે અમે આટલું એક્સપોર્ટ કરીએ છીએ. તો આ બધું જ પરિબળ એક ભેગું થાય છે અને પછી એમાંથી એક સાગર છે એ બને છે. અને સાગરભાઈ, જ્યારે આ આટલો સંઘર્ષ કરી અને આટલા હર્ડલ્સને પ્રશ્નોનું સોલ્યુશન લાવી, એક સોલ્યુશન લાવવાનો તમારો અભિગમ છે કે પ્રશ્ન છે તો એના સોલ્યુશન ઉપર ફોકસ કરો, પછી જ્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું આ લેવલે અત્યારે તમારો બિઝનેસ સેટ છે, 17થી વધારે દેશની અંદર તમે અત્યારે એક્સપોર્ટ કરી રહ્યા છો, ત્યારે સાગરભાઈ તમને એક વિચાર આવે છે કે આ માહિતી, આ પ્રશ્નો જે મને થયા છે, આવું બીજા કોઈ યુવકને ન થાય એ માટે એક યુટ્યુબ ચેનલ શરૂ કરવાનો વિચાર આવ્યો. તો
એ શું છે, એ વિચાર ક્યાંથી આવ્યો એ આપણા મિત્રોને જણાવો. જયરાજભાઈ, જો મારી જે યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલનું શોર્ટ નામ છે HIIEM, હોરાઇઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ મેનેજમેન્ટ. જે આ યુટ્યુબ ચેનલ છે એની શરૂઆત મેં 2020 વર્ષમાં કરી, જ્યારે દેશ દુનિયાની અંદર કોરોના હતો, દુનિયા બંધ હતી. અને એવા સમયે મને એવું થયું કે કુદરતે જો આપને કંઈક આપ્યું છે તો આપણે કંઈક લોકોને આપીએ, તો એમાંથી બે વ્યક્તિ કંઈક સારું શીખશે અને પણ એના જીવનમાં આગળ વધશે. એવો ભાવ એટલા માટે આવે છે કે જે દિવસે મેં પણ મારી શરૂઆત કરી હતી એ દિવસે કોઈ આવી જ વ્યક્તિ, જો આવી જ માનસિકતા સાથે મને મદદ કરી હોત તો હું પણ એક એક ચોક્કસ સમયની અંદર આગળ વધી શક્યો હોત. તો એવા જ ભાવથી મેં મારી યુટ્યુબ ચેનલની શરૂઆત કરી, જે યુટ્યુબ ચેનલ આજે ખૂબ પ્રખ્યાત છે HIIEM નામથી, જે દુનિયાના 20 કરતાં વધારે દેશોમાં જોવાય છે. મારી યુટ્યુબ ચેનલ ઉપર 70,000 કરતાં વધારે સબસ્ક્રાઈબર્સ એન્ડ 2.5 મિલિયન પ્લસ વ્યૂઝ છે. લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. જે યુટ્યુબ ચેનલ ઉપર હું મારા ધંધાના, મારા વેપારના અનુભવ, એની પ્રોસેસ, એની ઇન ડિટેલ, નોટ ઇવન એગ્રીકલ્ચર આઇટમ, ભારતની જેટલી પણ પેદાશો છે, એક્સપોર્ટ કેમ કરવી, ઇમ્પોર્ટ કેમ કરવી, એમાં ભારત સરકારના શું નિયમ હોય, શું પ્રોસિજર હોય, એ મારા અનુભવથી જેટલું પણ થઈ શકે ને એટલું સરળતાથી મેં લોકો સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે આ યુટ્યુબના માધ્યમથી. મિત્રો, જ્યારે કોઈ એક બિઝનેસમાં કોઈને સફળતા મળે ને ત્યારે એની પાછળનું જે પોતાની સ્ટોરી છે, એની પાછળના જે સિક્રેટ્સ છે, એ રહસ્યો છે, એ શેર કરતાં લોકો અચકાતા હોય છે કે નથી જ કરતા. પણ અહીંયા તો આખી અલગ જ વાત છે કે સાગરભાઈએ પોતાના 8 વર્ષનો અનુભવનો નિચોડ એ તમને અર્ક સ્વરૂપે આપી દીધો છે અને તમારી માટે ખુલ્લું મૂકી દીધું છે. તો જલ્દી એમની યુટ્યુબ ચેનલ ઉપર જાઓ, જેને ઇન્ટરેસ્ટ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે જઈ અને વિઝિટ કરી શકો છો એમની ચેનલ, અને જેટલું નોલેજ લઈ શકાય એ લઈ લ્યો તમે. સાગરભાઈ, હું જ્યારે તમારી ઓફિસમાં ફર્સ્ટ ટાઈમ આવ્યો, મેં એક વસ્તુ નોટિસ કરી કે અહીંયા બહુ જ સરસ ઇન્સ્ટિટ્યૂટનું સેટઅપ છે કે કોઈ સ્ટડીનું સેટઅપ છે. તો આ શું છે સેટઅપ અને કઈ રીતે આ ચાલી રહ્યું છે ઇન્સ્ટિટ્યૂટ, એના વિશે જણાવો. જયરાજભાઈ, આ ઇન્સ્ટિટ્યૂટ છે એમનું પણ નામ HIIEM છે, હોરાઇઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ મેનેજમેન્ટ. જે ઇન્સ્ટિટ્યૂટ છે એની સ્થાપના પણ અમે 2020 કરી, જેમનો હેતુ શું હતો કે આજે જે મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી જે લોકો મને જોવે છે તો એ જ લોકોના એક પ્રત્યતરમાં અમને આ વસ્તુ વારંવાર રિપીટ થતી કે સર એવું કંઈક પ્લેટફોર્મ બનાવો કે જે માર્કેટમાં અવેલેબલ નથી, કે જે તમને પ્રેક્ટિકલ નોલેજ અપાવડાવે, કે જે તમે ખુદ વેપાર કરો છો આજે સફળ થયા તો કોઈને તમારા જેવું બનવું છે તો શું થઈ શકે, તો એવું કંઈક ઇન્સ્ટિટ્યૂટનું કંઈક તમે પ્લેટફોર્મ તૈયાર કરો. તો એમાંથી અમને આ કન્સેપ્ટ છે એ અમને ક્લિક થયો. 2020 અંદર યુટ્યુબ ચેનલ અમે સ્થાપના કરી, ત્યાર પછી અમે ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. ઇન્સ્ટિટ્યૂટ છે એ અમારા માટે નોટ અ મની મેકિંગ બિઝનેસ, અમે બહુ પ્રેમભાવથી ચલાવીએ છીએ. જી હા, હું માનું છું ચોક્કસ કે મફત વસ્તુનું કોઈ જ્ઞાન નથી હોતું, એટલે અમારી ત્યાં કોઈ મફત નથી મળતું. પણ હા, એમની અમે એ રીતે ફીસ રાખી છે કે જે કોઈ નાનામાં નાનો માણસ છે એમને એ પોસાય. ઇન્સ્ટિટ્યૂટનો હેતુ અમારો બસ એ જ છે કે લોકો આવે, એને જે જોઈએ છે ધંધાનું નોલેજ એ મળે, નહીં કે કોઈ પુસ્તકીય જ્ઞાન મળે. એટલે અમારી એક પદ્ધતિ છે જે એકદમ પ્રેક્ટિકલ વેમાં, સચોટ વેમાં એમને ઇમ્પોર્ટ એક્સપોર્ટ ધંધાની બધી જ માહિતી, જેમ કે ધંધો શરૂ કેમ કરવો ત્યાંથી લઈ, કસ્ટમર કેમ શોધવા ત્યાંથી લઈ, કસ્ટમ ક્લિયરન્સ, ડોક્યુમેન્ટેશન, લોજિસ્ટિક પાર્ટ, બેન્કિંગ પાર્ટ, પેમેન્ટ ટર્મ્સ, ઘણી બધી ડિટેલ છે, A to Z ધંધાની ડિટેલ એને અમારા પ્રોગ્રામ મારફતથી ચોપડીવાળું નોલેજ નહીં પણ ધંધાવાળું નોલેજ મળે ને, પ્રેક્ટિકલ એવો અમે પ્રયત્ન પૂરો કર્યો છે અમારા તરફથી. અને ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી આજના દિવસે મેં મારી જે પણ આવડત છે, જે સ્કિલ છે, એમને મેં જીવંત રાખવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. બહુ સારી વાત છે સાગરભાઈ કે તમે આટલું ખુલ્લાપણે
તમારું નોલેજ છે એ શેર કરવા માંગો છો, અને તમે ઈચ્છો છો કે યુવાનો ધંધો કરે, પોતાનું કંઈક નવું સ્ટાર્ટઅપ કરે, તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર કઈ પ્રકારનો પ્રોગ્રામ ચાલે છે એના વિશે માહિતી આપો. અમારી ઇન્સ્ટિટ્યૂટની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટના પ્રોગ્રામ ચાલે છે. ફક્ત અમારી પાસે ઓનલાઈન ઓફલાઈન બંને પ્લેટફોર્મ છે. લોકો અહીંયા આવીને પણ શીખી શકે છે. એક અમારી બ્રાન્ચ મુંબઈ પણ છે, વર્ચ્યુઅલ બ્રાન્ચ. એક અમારું સેટઅપ UAEમાં પણ છે, અને એક અમારું સેટઅપ અહીંયા અમદાવાદમાં છે. આ ત્રણ જગ્યાએ અમારી ઇન્સ્ટિટ્યૂટ અને અમારી ઓફિસીસ કાર્યરત છે. ત્યાર પછી ઓફલાઈન પ્રોગ્રામમાં અટેન્ડ થઈ શકે, ઓનલાઈન પ્રોગ્રામમાં અટેન્ડ થઈ શકે. અને આવનારા દિવસોની અંદર અમે એક નવી વિડીયો સિરીઝ લોન્ચ કરવાના છીએ, જે વિડીયો સિરીઝનું નામ છે આત્મનિર્ભર ભારત વિડીયો સિરીઝ. ઓકે. જેમની અંદર અમે તમારા વ્યવસાય ઉપર આવીશું, તમારી જે પણ પ્રોડક્ટ હશે, એક્સ વાય ઝેડ જે પણ પ્રોડક્ટ તમે એક્સપોર્ટ અથવા ઇમ્પોર્ટ કરવા માંગતા હશો, તો અમે ત્યાં આવીશું. તમારા ધંધાનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ કેમ થાય એ તમારી જગ્યાએ આવી અને અમે તમને સમજાવશું. એવું આવનારા દિવસોની અંદર અમે એક નવો કન્સેપ્ટ લઈને આવી રહ્યા છીએ, જે તમારા માધ્યમથી હું લોકોને કહેવા પણ માગું છું. અને એમની એક પ્રોસેસ પણ છે કે જે તમારી કદાચ ડિટેલ જો તમારે જોઈતી હોય તો ચોક્કસ મેં તમને નંબર આપ્યા છે, અમારી ટીમ સાથે વાત કરી શકે છે. અને મેઇન વાત સાગરભાઈ કે આપણે અહીંયા જે પ્રોગ્રામ ચાલે છે એ પ્રોગ્રામની શું વિગતો છે, કોઈ યુવાનને જોડાવવું છે પ્રોગ્રામમાં અહીંયા રૂબરૂ આવી અને આપની અંડરમાં એને ગાઈડન્સ લેવું છે કે કોર્સ જોઈન કરવો છે, તો એની શું વિગતો છે? જો અમારું બહુ લિમિટેશનમાં કામ ચાલે છે, ભલે અમારી ઇન્સ્ટિટ્યૂટ છે, પણ જે બીજી બધી ઇન્સ્ટિટ્યૂટ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટની હરોળમાં એની સાથે અમારી કોઈ કમ્પેરિઝન નથી. અમે ભરી ભરીને દર અઠવાડિયે પ્રોગ્રામ નથી ચલાવતા. અમારો ફક્ત દર મહિને એક પ્રોગ્રામ થાય છે, જેમાં બહુ લિમિટેડ લોકો હોય છે, અને અમે બહુ પ્રેમ ભાવથી ચલાવીએ છીએ. અને ધંધાનું સચોટ માર્ગદર્શન આપવાની અંદર અમે માનીએ છીએ. પ્રોગ્રામનો ડ્યુરેશન અમારો 3 દિવસનો હોય છે. ઓકે. અને એ 3 દિવસની અંદર એ ધંધો ચાલુ કરે અને એક્સપોર્ટ કરે ત્યાં સુધીની વિગત અમે લોકોને પોર્ટ વિઝિટ કરીને પણ સમજાવીએ છીએ. અમે એને ઓન ફીલ્ડ લઈ જઈને સમજાવીએ છીએ. અને બધી જ વસ્તુ 3 દિવસની અંદર એક તૈયાર થાળીની અંદર કોઈ પીરસી આપે ને એવો પ્રયત્ન અમારા તરફથી પૂરો થતો હોય છે. જનરલી એવું સાંભળ્યું છે કે આ પ્રકારના કોર્સિસ બહુ લાંબા ગાળાના 5-6 મહિનાના હોય, પણ ખરેખર શક્ય છે? ફક્ત ત્રણ દિવસની વાત કરે છે સાગરભાઈ, 3 દિવસમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનું નોલેજ મેળવવું શક્ય છે? જો વાસ્તવિકતા એ છે કે મેં ખુદે વેપાર 3 વર્ષ કર્યો છે, પછી હું સફળ થયો, તો 3 દિવસ નહીં 6 વર્ષ પણ તમને ધંધો કરવા માટે ટૂંકા પડે. વેપારમાં જેટલા દિવસો આપો એટલા દિવસો ટૂંકા પડે, પણ આ 3 દિવસ એક અમારા એવા છે કે જે તમને તમારા 6 વર્ષના અનુભવનું પૂરું માર્ગદર્શન આ 3 દિવસ મારફતે અમે પ્રોગ્રામમાં તમને આપીએ, એટલે 3 દિવસ તમારા 6 વર્ષ બરાબર થાય એવું અમારા તરફથી તમને માર્ગદર્શન આપવામાં આવે, જેથી તમને તમારા ધંધાની અંદર આગળ જતા પ્રોસેસનું વિગતવાર તમને ડિટેલ તમને ખ્યાલ પહેલેથી જ આવી ગઈ હોય તો તમારા માટે ખૂબ ઇઝી થઈ જાય આ વેપાર કરવો. આની અંદર ટુ ધ પોઈન્ટ સીધું બિઝનેસનું ઓન ફિલ્ડ જે રિક્વાયરમેન્ટ છે એ જ નોલેજ સીધું આપવામાં આવે છે. અમે ફેક્ટ નોલેજ આપીએ છીએ. અને અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ આ કોર્સ જોઈન કરી ચૂક્યા છે અને એમની સક્સેસ સ્ટોરી શું છે એ શેર કરો. હાલના તબક્કે 5000+ પાર્ટિસિપન્ટ્સ અમારા છે. જો કોઈને જોવું હશે તો મારી સોશિયલ મીડિયાની પ્રોફાઇલ ઉપર એ જોઈ શકે છે. અમારા રિવ્યૂઝ પણ છે ત્યાં, લોકો સાંભળી શકે છે. અને જે અમારી સક્સેસ સ્ટોરીઝ છે, લાઈક અમારી પાસેથી શીખીને કેટલા લોકો એક્સપોર્ટ કર્યું છે, તો એમના ફોટા વિગતવાર સાથે અમે અમારી બધી જ સોશિયલ મીડિયા ઉપર પ્લેસમેન્ટ કરેલું છે. તો જોવા જાય તો ઘણા બધા લોકો એવા છે કે જેને અમારી પાસેથી શીખ્યા પછી પાછું ફરી વખત એક્સપોર્ટ પણ કર્યું છે, અને જેનો મને ગર્વ છે, એક સાગર પણ બીજા સાગરને બનાવી ચૂક્યો છે, એ વાતની અમને ખૂબ અંદરથી ખુશી છે. વાહ સાગરભાઈ, ખરેખર કે આટલા મોટા લેવલનો બિઝનેસ કરવો અને ખુલ્લાપણે લોકો સુધી પોતાની વાત, યુવકો જે નવું પોતાની શરૂઆત કરવા માંગે છે એના સુધી પોતાની વાત પહોંચાડવી અને એને બિઝનેસ કરતા શીખવવો, એ ખૂબ આપને ખૂબ ખૂબ ધન્યવાદ એના માટે. અને સાગરભાઈ સુધી કઈ રીતે પહોંચવું, તો એમનો નંબર, એમની ઓફિસનું એડ્રેસ, એમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની લિંક્સ આપને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો ફરી મળીશું કોઈ નવા વિચાર સાથે, નવા વ્યક્તિ સાથે. વાત ગુજરાતી પર.